નમસ્કાર મિત્રો ભીંગરાડિયા એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે એક્ટિવ અને પેસિવ વોઇસ મિત્રો એક્ટિવ અને પેસિવ વોઇસ ધોરણ નવથી લઈ અને બારની અંદર ખૂબ જ અગત્યનો છે જ સાથે સાથે જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે એના માટે પણ ઇંગ્લિશ ગ્રામરની અંદર આ ટોપિક ખૂબ જ અગત્યનો છે મિત્રો આ એક્ટિવ અને પેશી વોઇસ એટલે શું એ આપણે જોઈ લીધું છે તો ફરીવાર વાર આપણે યાદ અપાવી દઉં એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય રચના જેની અંદર કર્તાનું સ્થાન મહત્વનું હોય અને પેશી વોઇસ એટલે કર્મણી વાક્ય રચના જેની અંદર કર્મનું સ્થાન મહત્વનું હોય છે તો મિત્રો આ એક્ટિવ અને પેશી વોઇસની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટેન્સ અને પાસ્ટ પરફેક્ટન્સ એટલા કાળ આપણે એક્ટિવ અને પેસી ની અંદર જોઈ લીધા છે એ વિડિયો આ ના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક સાથે મૂકેલા છે તો તમે ત્યાંથી નિહાળી શકો છો અને આજે એક્ટિવ અને પેસી ની અંદર આપણે જોવા જઈ રહ્યા છે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ ફ્યુચર એટલે ભવિષ્ય પરફેક્ટ એટલે પૂર્ણ અને ટેન્સ એટલે કાળ પૂર્ણ ભવિષ્યકાળ આ શબ્દ શું સૂચવે છે કે ભવિષ્યની અંદર કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એ દર્શાવવા માટે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ ઉપયોગ કરીએ છીએ બરોબર છે મિત્રો તો મિત્રો ભિંગરાડીએ એજ્યુકેશન ચેનલને ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનારા વિડિયો આપ સરળતાથી નિહાળી શકો તો મિત્રો ચાલો આ વિડિયોની આપણે શરૂઆત કરીએ ફ્યુચર પરફેક્ટ ટેન્સ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે શું થશે મિત્રો યાસ પૂર્ણ ભવિષ્યકાળ તો મિત્રો આ પૂર્ણ ભવિષ્યકાળ છે એનો ઉપયોગ ક્યાં થાય તો ચાલો આપણે એનો ઉપયોગ જોઈએ તો કે ભવિષ્યની અંદર કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અથવા તો બની ગઈ છે એ દર્શાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ મિત્રો ખાસ ધ્યાન રાખજો શું કીધું ભવિષ્યની અંદર કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એ દર્શાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ મે ખાઈ લીધું હશે મે પી લીધું હશે મે રમી લીધું હશે આ બધી જ ક્રિયા ભવિષ્યની અંદર કેવી છે પૂર્ણ થઈ ગઈ તો એ દર્શાવવા માટે આપણે ભવિષ્યકાળ કયો ભવિષ્યકાળ તો કે પૂર્ણ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ બરોબર છે ચાલો મિત્રો હવે આ કાળની નિશાનીઓ છે એ આપણે જોઈ લઈએ તો બાય ધ એન્ડ ઓફ ધીસ યર વીક મંથ ડે એટલે કે આ વર્ષના અંતે આ અઠવાડિયાના અંતે આ મહિનાના અંતે આ દિવસના અંતે મેં આમ કરી લીધું હશે એ દર્શાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ સાથે સાથે અહીં આગળ એક શબ્દ આપેલો છે ટુમોરો બાય સેવન પી એમ આવતીકાલે સાત વાગ્યે મેં આમ કરી લીધું હશે મેં તેમ કરી લીધું હશે એ દર્શાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ બરોબર છે તો મિત્રો પૂર્ણ ભવિષ્યકાળની અંદર આપણે ત્રણ વાક્ય જોવાના છે પહેલું વાક્ય છે અફોર્મેટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય બીજું છે નકાર વાક્ય અને ત્રીજું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય અને મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે બે વાક્ય જોવાના છે એક છે નોન ડબલ્યુ એચ ક્વેશન્સ અને બીજું છે ડબલ્યુ એચ ક્વેશન્સ ક્લિયર છે મિત્રો ચાલો મિત્રો અફોર્મેટિવ સેન્ટેન્સથી થી શરૂઆત કરીએ અફોર્મેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય

જ્યારે વિલ છે એ યુ હોય શીટ અને ધ્ય હોય એની સાથે વ્હીલ આવશે પરંતુ મિત્રો માણસ જેમ મોડન થતો જાય છે એમ ઇંગ્લિશ લેંગ્વેજ પણ મોડન થઈ ગઈ છે એટલે આપણે વિલ છે એ બધા સાથે મૂકશું એ આઈ હોય વી હોય યુ હોય કે હિશીટ કે ધે હોય બધા સાથે છે આપણે વિલ મૂકી શકાય છે બરોબર છે તો આ વાક્ય રચના જોઈએ હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો પેલું છે વી શેલ હેવ ડન અવર વર્ક પૂર્ણ કર્યું હશે કર્મ શું છે એ ખબર હોવી જોઈએ તો ચાલો મિત્રો આપણે ક્રિયાપદ છે અને શું વડે પ્રશ્ન પૂછીએ અમે શું કર્યું હશે તો આપણને જે જવાબ મળે એ આપણું કર્મ એટલે શું આપણને જવાબ મળે છે તો કે અવર વર્ક અમારું કામ તો એ કર્મ થયું એટલે અવર વર્ક આપણે વાક્યની શરૂઆતની અંદર મૂકશું તો કે અવર વર્ક હવે એની સાથે વિલ શેલ ની અંદર શું મૂકશું વિલ અવર વર્ક વિલ ફરજિયાત શબ્દ કયો મૂકવાનો છે હેવ શબ્દ મૂકી દીધા પછી તમને કીધું તો કે પૂર્ણ કાળ હોય એની અંદર પેસિવ ની અંદર ફરજિયાત તમારે બિન શબ્દ મૂકવાનો છે એટલે બિન મૂકીશું હવે ઓલરેડી આપણને વી 3 નું રૂપ ડન આપી દીધેલું છે એટલે આપણે ડન મૂકીશું બરોબર ફરજિયાત શબ્દ બાય મૂકવાનો છે પ્લસ કર્તા મૂકવાનું છે હવે અહીંયા આગળ તમારે વી આપેલું છે એનું પેસિવની અંદર રૂપાંતર કરો એટલે મિત્રો વી નું શું થઈ જશે અસ એટલે મિત્રો આ રીતે વાક્ય બનશે જુઓ અવર વર્ક વિલ હેવ બીન ડન બાય અસ અમારા દ્વારા અમારું કામ કરવામાં આવ્યું હશે બરોબર ચાલો બીજું વાક્ય જોઈએ હી વિલ હેવ સંગ અ સોંગ તેણે એક ગીત ગાયું હશે શું ગાયું હશે તો કે અ સોંગ એ આપણા માટે કર્મ થયું એટલે વાક્યની શરૂઆતની અંદર આપણે કર્મ મૂકીએ પેસિવની અંદર એટલે કે અ સોંગ વિલ પછી શું મૂકવાનું છે હેવ પછી શું મૂકીશું બીન પછી અહીંયા આગળ તમને વિથરીનું રૂપ આપી દીધેલું છે કયું છે તો કે સંગ બાય હિ શું થઈ જાય પેશી ની અંદર ફેરવું એટલે એટલે વાક્ય જો આ રીતે બનશે સોંગ હેવ સંગ બાય તેના દ્વારા એક ગીત ગવાયું હશે ચાલો નેક્સ્ટ જોઈએ યુ વિલ હેવ સોલ્વ ધ ક્વેશ્ચન તમે પ્રશ્ન સોલ્વ કર્યો હશે એનું આપણે પેશીવ ની અંદર રૂપાંતર કરવું હોય તો વાક્ય ની અંદર કર્મ શું છે તમે શું સોલ્વ કર્યું છે તો કે ક્વેશ્ચન પ્રશ્ન બરોબર તો આપણા માટે કર્મ થયું શું મૂકીશું પ્લસ બાય અને પ્લસ હવે જુઓ કર્તા તરીકે યુ આપેલું છે તો એનું પેસિવ ની અંદર મિત્રો રૂપાંતર કરો એટલે શું થઈ જશે તો કે યુ જ રહેશે એટલે વાક્ય આ રીતે બનશે જુઓ ધ ક્વેશ્ચન વિલ હેવ બીન સોલ્વ બાય યુ તમારા દ્વારા પ્રશ્ન સોલ્વ કરાયો હશે બરોબર છે ચાલો નેક્સ્ટ જોઈએ હી વિલ હેવ રિટન અ લેટર તેણે એક પત્ર લખ્યો હશે તો એનું આપણે પેસિવ ની અંદર રૂપાંતર કરવું હોય તો મિત્રો આ વાક્યની અંદર કર્મ શું છે મિત્રો કહો તો ચાલો જલ્દી ફટાફટ યસ અ લેટર અ લેટર આપણે મૂક્યું પછી વિલ મૂકીશું પછી કયો શબ્દ મૂકવાનો છે હેવ પછી બીન પ્લસ વિથ્રી તમને આપી દીધેલું છે રિટર્ન મૂકીશું પ્લસ બાય પ્લસ હી આપેલું બરોબર છે ચાલો છેલ્લું વાક્ય જોઈએ યુ વિલ હેવ લર્ન ધ લેસન તમે પાઠ શીખ્યો હશે તો શું શીખ્યું હશે તો કે ધ લેસન એ આપણા માટે શું થાય છે કર્મ થાય છે તો ધ લેસન વિલ હેવ બીન લર્ન્ડ બાય યુ એટલે આ રીતે વાક્ય થઈ જુઓ ધ લેસન વિલ હેવ બીન લર્ન્ડ બાય યુ તમારા દ્વારા પાઠ શીખાયો હશે બરોબર છે આ કેવા વાક્ય થા afirmativ sentence વિધાન વાક્ય હતા ચાલો હવે આપણે જોવા છે નેગેટિવ સેન્ટેન્સીસ નકાર વાક્ય તો નકાર વાક્ય ની અંદર માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે will શેલ પછી તમારે નોટ મૂકી દયો એટલે વાક્ય બની જશે નકાર

હવે એક્ટિવ અને પેસિવ ની વાક્ય રચના જોઈ લીધી હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ પેલું છે વી શેલ નોટ હેવ ડન અવર વર્ક અમે અમારું કામ કર્યું નહીં હોય બરોબર હવે એનું પેસિવ ની અંદર મિત્રો રૂપાંતર કરીએ એટલે અવર વર્ક ક્યાં વહી આવશે આગળ અવર વર્ક વિલ નોટ હેવ બીન ડન બાય અસ અમારા દ્વારા અમારું કામ કરાયું નહીં હોય બરોબર છે ચાલો નેક્સ્ટ જોઈએ હી વિલ નોટ સોંગ તેણે એક ગીત ગાયું નહીં હોય એનું અંદર રૂપાંતર કરીએ એટલે તેના દ્વારા એક ગીત ગવાયું નહીં હોય ક્લિયર મિત્રો આપણે શું કરીએ છીએ વિલ પછી નોટ મૂકી દઈએ છે એટલે વાક્ય કેવું બની જશે નકાર બની જશે ક્લિયર ચાલો નેક્સ્ટ જોઈએ યુ વિલ નોટ હેવ સોલ્વ ધ ક્વેશ્ચન તમે પ્રશ્ન સોલ્વ નહીં કર્યો હોય એનું આપણે અંદર રૂપાંતર કરીએ એટલે ધ ક્વેશ્ચન વિલ નોટ હેવ બીન સોલ્વ બાય યુ તમારા દ્વારા પ્રશ્ન સોલ્વ નહીં કરાયો હોય બરોબર ચાલો નેક્સ્ટ જોઈએ હી વિલ નોટ હેવ રિટર્ન અ લેટર તેણે એક પત્ર લખ્યો નહીં હોય અને એનું આપણે પેસિવ ની અંદર રૂપાંતર કરીએ તો અ લેટર વિલ નોટ હેવ બીન રીટન બાય હિમ તેના દ્વારા એક પત્ર લખાયો નહીં હોય ક્લિયર ચાલો પાંચમું વાક્ય જોઈએ યુ વિલ નોટ હેવ લર્ન ધ લેસન તમે પાઠ શીખ્યો નહીં હોય આ વાક્ય કેવું થયું નકાર વાક્ય થયું હવે એનું આપણે પેસિવ ની અંદર રૂપાંતર કરવું હોય મિત્રો તો કેવી રીતે થશે તો કે ધ લેસન વિલ નોટ હેવ બીન લર્ન્ડ બાય યુ તમારા દ્વારા પાઠ શીખાયો નહીં હોય બરોબર છે તો આ કેવા વાક્ય થયા નકાર વાક્ય થયા ચાલો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ પ્રશ્નાર્થ વાક્ય તો મેં તમને કીધું તું પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે બે વાક્ય જોવાના છે કયા કયા નોન ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ અને ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ નોન ડબલ્યુએચ ક્વેશ્ચન્સ એટલે જે વાક પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડબલ્યુ એચ થી ન થઈ હોય તો એવા પ્રશ્નાર્થ વાક્યને આપણે નોન કહીશું અને એવા પ્રશ્નાર્થ વાક્ય જેની શરૂઆત ડબલ્યુ એચ થી થઈ હોય તો એને આપણે ડબલ્યુ એચ ક્વેશન્સ કહીશું બરોબર છે તો મિત્રો આપણે સૌ જોઈએ નોન ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ તો એની અંદર એક્ટિવ ની વાક્ય રચના જોઈએ તો એક્ટિવની વાક્ય રચનામાં એટલો તમારે ચેન્જ કરવાનો છે જે અફોર્મેટિવ સેન્ટેન્સ હતું વિધાન વાક્ય હતું એની અંદર જે કરતા પછી એ વિલ શેલ ને તમારે આગળ લઈ અને પાછળ જવાનું છે જવા દેવાનું એટલે તમારે વાક્ય બની જશે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય જો વાક્ય રચના શું બને છે વ્હીલ શેલ પ્લસ કરતા પ્લસ હેવ પ્લસ વિથ્રી પ્લસ કર્મ પ્લસ ચિહ્ન હવે આપણે જોઈએ પેસી વોઇસની વાક્ય રચના તો એની અંદર એ જ રીતે વિલ શેલ ને આગળ લઈ લેવાનું છે કર્મ ને પાછળ જવા દેવાનું છે એટલે વાક્ય રચના થઈ જશે વિલ શેલ પ્લસ કર્મ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ કર્તા અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે અહીંયા મૂકેલું નથી તો તમારે મિત્રો મૂકી દેવાનું છે ક્લિયર ચલો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ પેલું છે શેલ વી હેવ ડન અવર વર્ક શું અમે અમારું કામ કર્યું હશે એનું આપણે પેસિવ ની અંદર માં રૂપાંતર કરવું હોય તો મિત્રો કેવી રીતે થશે તો કે વિલ અવર વર્ક હેવ બીન ડન બાય અસ શું અમારા દ્વારા અમારું કામ કરવામાં આવ્યું છે બરોબર ચાલો બીજું વાક્ય જોઈએ વિલ હી હેવ સંગ અ સોંગ શું તેણે એક ગીત ગાયું હશે એનું આપણે પેસિવ અંદર રૂપાંતર કરવું હોય તો મિત્રો કેવી રીતે થશે તો કે વિલ અ સોંગ હેવ બીન સંગ બાય હિમ શું તેના દ્વારા એક ગીત ગવાયું છે મિત્રો આપણે શું કર્યું ખાલી પોઝિશન ફેરવી છે કર્તા અને કર્મની બરોબર કર્તા હતું એના સ્થાને આપણે વિલ શેલ મૂકી દીધું અને વિલ શેલ ની જગ્યાએ આપણે કર્તા મૂકી દીધું એટલે વાક્ય બની જાય છે પ્રશ્નાર્થ એ જ રીતે પેસિવ અંદર

will he have written a letter શું તેણે એક પત્ર લખ્યું હશે એનું મિત્રો આપણે પેસિવ ની અંદર રૂપાંતર કરવું હોય તો કેવી રીતે થશે તો કે will a letter have been written by him શું તેના દ્વારા એક પત્ર લખાયું હશે અને છેલ્લું જોઈએ will you have learned the lesson શું તમે પાઠ શીખ્યો હશે એનું આપણે મિત્રો પેસિવ ની અંદર રૂપાંતર કરવું હોય તો કેવી રીતે થશે તો કે will the lesson have been learned by you શું તમારા દ્વારા પાઠ શીખાયું હશે બરોબર છે તો આ કેવા વાક્ય હતા નોન ડબલ્યુ એચ હવે મિત્રો આપણે જોવા છે ડબલ્યુ એચ ક્વેશ્ચન પરંતુ હવે એની વાક્ય રચના નહીં જોતા આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ જોઈશું કારણ કે માત્ર એટલું જ તમારે યાદ રાખવાનું છે જે વાક્ય રચના નોન ડબલ્યુ એચ ની હતી એ જ ડબલ્યુ એચ ની અંદર હશે પણ માત્ર તમારે ડબલ્યુ એચ શબ્દ આગળ મૂકવાનો છે એટલે વાક્ય તમારે બની જશે ડબલ્યુ એચ નું

પછી વિલ મૂકીશું હવે તમારે કર્મ ને આગળ લઈ લેવાનું છે ટ્વેલ્થ એક્ઝામ પછી તમારે કયો શબ્દ મૂકવાનો છે હેવ પછી બિન પછી વિથરી નું રૂપ પાસ્ટ બાય ધ એન્ડ ઓફ ધીસ યર પછી નું વાક્ય છે આમને મૂકી દેવાનું છે તો કોના દ્વારા આ વર્ષના અંત સુધીમાં બારમા ની પરીક્ષા પાસ કરાય છે બરોબર છે ચાલો બીજું વાક્ય જોઈએ વાય વિલ હેવ પાસ ટ્વેલ્થ એક્ઝામ તમે કેમ બારમાની પરીક્ષા પાસ કરી છે તો એનું મિત્રો આપણે પેસિવ અંદર રૂપાંતર કરવું હોય તો ડબલ્યુ એસ ક્વેશ્ચન છે ડબલ્યુ એસ શબ્દ છે એ તમારે એમના મૂકવાનો છે એટલે વાય નું વાય મૂક્યું હવે વિલ મૂકવાનું છે પછી તમારે કર્મ મૂકવાનું છે શું કર્મ આપેલું છે ટ્વેલ્થ એક્ઝામ પછી તમારે હેવ મૂકવાનું છે પછી તમારે બિન મૂકવાનું છે પછી તમારે વિથરીનું રૂપ પાસ્ટ મૂકશું

અને પેસિવ વોઇસ હોય તો તમારે શું યાદ રાખવાનું છે વિલ શેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વી 3 ખાસ ધ્યાન રાખજો એક્ટિવ વોઇસ હોય તો વિલ શેલ પ્લસ હેવ પ્લસ વી 3 અને પેસી વોઇસ હોય તો વિલ શેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વી તો મિત્રો આ કયો ટેન્સ હતો તો કે પૂર્ણ ભવિષ્યકાળ એવી આશા રાખું છું કે આપને આ વિડીયો છે ગમ્યો હશે અને તમને સમજાઈ ગયું છે જો મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને હા મિત્રો ભીંગરાળી એજ્યુકેશન ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ